પૂરેપૂરી અમે કોર્ટ મેરેજ કરાવી નાખીએ ને. હા, કેમ કે એનું કારણ છે પછી ઓલું વહી જાય તો ડેરો થાય ના ને. વહી જાય, અમે કોર્ટ મેરેજ કરાવી નાખીએ. હા, એટલે તો બરાબર. મારે તમને મળવું હોય ક્યાં મળી હતું? હું હાલ તો અત્યારે હોસ્પિટલ છું, મારું કાલે એક્સિડન્ટ થયું છે ને એટલા માટે. એમ નહીં, તમારી ઓફિસ કે તમારું ઘર કેમ પડે ઓફિસ આજ્ઞા? ને મારું ઘર છે અહીંયા વસ્ત્રાલમાં. વસ્ત્રાલ. વસ્ત્રાલ, બરાબર છે. તો આપણે અત્યારે કઈ પૈસા મોકલવા પડે કે પછી? અત્યારે તમારા રજીસ્ટ્રેશન ના ખાલી 2100 રૂપિયા નાખવા પડે. શેના ડિસિશન ના? એટલે રજીસ્ટ્રેશન. હા, બરાબર છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર જયંતિભાઈ નામના એક વ્યક્તિનો ફોન આવ્યો છે. મિત્રો, જયંતિભાઈ રાઠોડ જે છે એ ફ્રોડનો ભોગ બની ગયા છે. કારણ કે મિત્રો, જયંતિભાઈ રાઠોડ છે તેમને થોડા દિવસ અગાઉ જ રશ્મિબેન નામના એક દલાલના સંપર્કમાં આવી અને પોતે મેરેજ કર્યા હતા અને દુલ્હન લાવ્યા હતા. પરંતુ મિત્રો, થોડા દિવસોની અંદર એમની જે દુલ્હન હતી એ જયંતિભાઈને માથે હાથ ફેરવી અને રૂપિયા 1.5 લાખ લઈ અને ભાગી ગઈ છે. ત્યારબાદ મિત્રો, જયંતિભાઈ જે છે એ મનસુખ રાઠોડની મદદ માટે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને મનસુખભાઈ રાઠોડ પાસે મદદ માંગે છે. જેમ કે આ બંનેની ચર્ચાનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે. તો મિત્રો, તમે પણ સાંભળો કે મનસુખભાઈ રાઠોડ અને જયંતિભાઈ વચ્ચે શું વાતચીત થઈ છે. તેમજ મિત્રો, આ જે ઘટનાઓ બને છે એ વિશે તમે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. મિત્રો, રેકોર્ડિંગ સાંભળ્યા પહેલા જો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. આપડે બહેરું અમદાવાદ થી લાવ્યો હતો ને સાહેબ. તમારું નામ? આખું આખું નામ કંટારિયા જયંતિભાઈ વીરાભાઈ, તાલુકો ગારિયાદાર, ગામ મોરબા, જિલ્લો ભાવનગર, ના દલિત સમાજ નો જ્ઞાતિ. બરાબર સાહેબ. ભાઈ ક્યાંથી ગયો? ભાઈ લાવ્યો તો અમદાવાદ થી. એક મેડમ હતી ને એને ફોન આવ્યો, મારા મને કોન્ટેક્ટ કર્યો તો. બરાબર સાહેબ. પછી 2-3 દાડા રહી, 2-3 દાડા રહી કે મારા બાપા બીમાર છે, મારા ફાધર છે, મારે જવું જોશે. પછી મેં અઠવાડિયું 10 દિવસ વાટ જોઈ. પછી વચ્ચે બાઈ હતી કે વૈયા છે એટલે મેં કઈ કર્યું ને. પછી અહીંયા ગારિયાદારમાં પોલીસ સ્ટેશન અરજી આપી હતી. બરાબર. એફઆર નહોતી ઘરે અરજી આપી હતી એને. મને આપણે એની ઓછી પાછી આપો ને પોલીસ સ્ટેશન માંથી. આપડે આપડે અરજી આપી કે એફઆર કરી આપડે પાછી આપણે ઓછી કહેવામાં આવે. સાઈન કરી મને પાછી આપી એ મારી પણ પ્રૂફ પડ્યું છે. ગયા પછી મને કે મારા બાપાનું 12મું કરવું એટલે મેં 2-3 વાર પૈસા મોકલ્યા. તમે પાછા ન પડે હું હકીકત વાત કરું. 2-3 વાર પૈસા મોકલા સામે વાળાના ગૂગલ પે નંબર, મોબાઈલ નંબર હોય ને. ના, વાયરલ પણ હતો. હા, આ ઓડિયો વાયરલ કરી દો. એ તો કરી દો, વાંધો નહીં. તો હું તમને શું કહું સાહેબ, હું નાનો માણસ છું. તમે કહેવા તો રૂબરૂ તમને મળું. તમે તારે કાલ પમજી તમને જયારે તમારી પણ તમે લગ્ન કર્યા હતા? લગ્ન નહોતા કર્યા સાહેબ. વાંધો એ જ પીડે છે ને, કોર્ટ મેરેજ નથી કર્યા. પોલીસ વાળા મને એવું કીધું અહીંયા ગારિયાદાર ને પોલીસ સ્ટેશન. મને શું કીધું ખબર સાહેબ, એફઆર કરવા ગયો ત્યાર પછી 3-4 દાડા પાછું પૂછવા ગયો. ભાઈ હું છું ઓલા લોકોનું? તો મને કે જયંતિભાઈ તમે તમારો ધંધો કરતા હો ને કરવા મળો ભાઈ, કે તમે કોર્ટ મેરેજ નથી કરેલા. પછી કે તમારી પણ બીજો આધાર પણ ભલે પોતાનો ને એ આધાર છે સાહેબ. બરાબર. હા, કોર્ટ મેરેજ કર્યો ને તો ભાઈ તમારું કાયદેસર હાલ મારો ભાઈ. તો હું તમને હાથી કેટલા પૈસા દીધા? પૈસા જયારે ત્યાં લેવા ગયો ત્યારે 1 લાખ પેમેન્ટ રોકડું હતું. બરાબર છે. આપડે ખોટું મૂંઝવણ નથી કરવું જેથી કરીને તમે પાછા ન પડો. ત્યાર પછી પેલી ને ગૂગલ પે કર્યા. બરાબર. અને ત્યાર પછી જે આ રેસ ની જે વચ્ચે છે ને, રેસ ની એને 10,000 આપ્યા. પણ 2-3 વાર આપ્યા, 15,000 ને 2,000. હા, જે દલા કરાવી દીધું એ કોણ છે? એ જે રેસ ની બેન પંચાલ લખેલું છે ત્યાંના છે. એ આમ છે 12ની, પણ એની અમદાવાદ ઓફિસ ચલાવે છે. પોલીસ વાળા મને શું કે તમારી પાસે મેન વસ્તુ નથી, એમાં તમે પાછા પડી શકો. તમે હું પીએસઆઈ અમારા અહીંયા ગારિયાધર માં અત્યારે હાલમાં પેલા ભાઈ નામ ભૂલી જાઓ મને કે
પછી હાલો ઈએમઆઈ મારા વાંધો નહીં, પણ વચ્ચે વચ્ચે મને ધમકી નો ફોન આવ્યો. હા આવો તો ખરા. હા બોલો બોલો. પછી સાહેબ ઈ મારો કોઈ વાંધો નહીં, પણ વચ્ચે ધમકી નો ફોન આવ્યો તો રાજુભાઈ કરી છે. આજે જે રેસ ની છે ને, રેસ ની એ અક્ષરધામ ચાર રસ્તા નરોલા થી મને ત્યાં લઈ જઈએ, એ જગ્યાએ લઈ જઈએ બરોબર. રેશમી બેન ત્યાં રાજુભાઈ કરી નતો, એ રાજુભાઈ મને બહેર્યો. પછી રાજુભાઈ નો ફોન મારો, રેશમી બેન નો ફોન, બેન હવે હું એ મને મેં વધારે કર્યા કરે છે, એટલે હું રાજુભાઈ ને મળીને તમને ફોન કરું. પછી રાજુભાઈ નો નંબર મારામાં આવ્યો બરોબર છે, રાત્રે 9 વાગે નંબરે મારી પાસે પ્રૂફ નંબર લખી લીધો, અને રાજુભાઈ મળ્યો મને ફાવે તેવું વર્તન કરવા મારી જોડે. આ રીતનો એટલો પુરાવો છે સર મારી પાસે. ધમકી ધમકી કોને મારી હતી? ધમકી જે રાજુ છે ને, રાજુભાઈ, રાજુભાઈ કઈ સમજ ના, રાજુ ઠક્કર કે છે લોકો એને, ઠક્કર કે છે રાજુ ઠક્કર કરીને બોલાવો બરોબર. પછી આપણે પછી બીજો દિવસ લઈને એટલે વાત સાંભળો સાહેબ. બીજો દિવસ એટલે તમારી ઉંમર કેટલી? મારી ઉંમર હશે સાહેબ અંદાજે 40-45 વર્ષ ની રેન્જ કરી હશે. આ બાય હેવી થી કેટલા વર્ષ ની હતી? મારા તમને વાત નો કરાય, હું તો હલવાનો છો બેન. મને કે કઈ આવ્યો જેમ તમે વાત તો કરો, એ કે બેન અમારા કોંડા ભવાઈ રાત ગઈ ગયો બરાબર સાહેબ. આપડે શો ખોટ તો ન કરાય લેડીઝ હોય એટલે. મને કે ભાઈ એ તો આવો, મને કે તમારે જોવાનું છે આમ છે તેમ છે. પછી એને કદાચ મારું લેબોરેટરી કરે ને સાહેબ, એમાં આપણે જીતા નથી. આપણે એને કોઈ એવું કઈ ખરાબ કાર્ય નથી કર્યું બરાબર છે ને. બે દાડા રોકાણી, ત્રીજા દાડા મને કે મારે જવું જ જોશે, હાલ છે ને. હું એને ભાવનગર સુધી તો મૂકવા ગયો હતો સાહેબ. હું તમને ઈ બાઈક નું નામ શું હતું? સંગીતાબેન રમેશભાઈ પટેલ લખેલી છે. એ આજે આ તમારી ભેગી એવી હતી? હા એ હા. એ તો પછી બે દાડા રહી અને ત્રીજા દાડા મને કહે કે મારા બાબુજી બીમાર છે, મારે જવું જશે. એટલે મારી પાસે પૈસા હતા, મેં 4000 રૂપિયા આપ્યા. પછી હું એના ગારિયાદારથી ભાવનગર વાળી બસમાં બેસાય, ભાવનગર સુધી હું મૂકવા ગયો, ભાવનગર થી અમદાવાદ વાળી બસમાં બેસાડી. પછી હું ભાવનગર થી પાછો આવ્યો. પછી ઓલા બેન ને મેં કીધું, એ બેન મને કહેતા તમારે એ મોકલાવી ન દેવાની, કે એમને તેડવા આવવા નતા. એટલે આ જે વાત થઈ ને એ જ મારે તમને કરવાની હોય, બીજું ખોટું મારામાં કાંઈ ભેળવાનું નથી થતું ને સાહેબ. હું નાનો માણસ છું, પેન્ટિંગ કામ મજૂરી કરું છું. મારા બાપુની 55 વર્ષ ઉંમર છે, મારી બાની 85 વર્ષ છે. મેં આ દરવાજો આપણો ઘરનો કોક આવી ગયું હોય ને, મહેમાન તો ખુલ્લો રહી ને એટલા માટે કર્યું હતું સાહેબ. મેં કોક આવી ગયું તા પણ એ બનાવો. અમે 4 ભાઈઓ છું, 3 બહેનો છું, બધા હોવ ઘરે બારે બાકી હતું. એના ફોટા ને એવું કઈક મોકલો તો તમારું યુટ્યુબ માં ચડાવી, અને એનો નંબર હોય તો દિયો. રેશમી બેન ના એની વાત કરી. હા જુઓ, તમારે રેશમી બેન ના, આ રોશની બેન જે તમે કીધી બેન નામ, નામ હું કીધું આ જે વચ્ચે વાળી છે ને, રેશમી બેન. આ એમની આ ગોઠવણી કોના મારફત થઈ હતી? આ રેશમી બેન તો કોણ? રેશમી બેન. એટલે તમારે એનો કોન્ટેક્ટ કેમ કરતા થયો તો? એનો કોન્ટેક્ટ તો આપણે ફોન માં થયો તો સાહેબ બરાબર. તો મને પીએસએ હોતે જ મને કીધું. પછી મને કે આ તમારે પેલા મેન કોન્ટેક્ટ વાળો કોણ છે એ મને કહે કે બે ધોકા મારું એમ નહીં. હા જી, તો બિંદુડા સાહેબ મને યાદ આવી ગયું. હાલો સાહેબ, ગારિયાદર બિંદુડા સાહેબ છે. હા બિંદુડા સાહેબ, મને કે પેલા તારે જે મેન હોય ને કોન્ટેક્ટ કરવો, એ તો મેં બી તમને ફોન મારી તી રીતે કીધું. મારી વાત સાંભળો, પણ એ તમારા ફોન માં, એટલે તમે ફોન કર્યો તો કે એને કર્યો તો? ફોન તો એને પછી મારા માં કર્યો બરોબર. મને કે તમારા માં ફોન કર્યો, તમારો નંબર કોને દીધા તા ભાઈ આના આવી રીતે ગોઠવું છે? તમારા નંબર એને કોને દીધેલા આના ગોઠવું છે મને નથી ખબર. એવું રેકોર્ડિંગ પડ્યું તમારા ફોન આવ્યો? ના ના સાહેબ, મારી પાસે જીઓ નો ફોન. ના ના સાહેબ, એવું કઈ નથી. રેશમી બેન નંબર બોલો જી. હાલો હાલો.
તમારું નામ શું કીધું? મારું નામ જયંતિભાઈ વીરાભાઈ કંટારિયા. જયંતિભાઈ વીરાભાઈ કંટારિયા. કંટારિયા. અને ગામ કયું કીધું? મોરબા, દારિયાદર તાલુકાનું મોરબા ગામ. ગામ મોરબા, તાલુકો દારિયાદર, જિલ્લો ભાવનગર. મોરબા તાલુકો દારિયાદર, જિલ્લો ભાવનગર. ઓકે. હવે આ આપણા તમારા ઘરેથી બાઈ નું નામ શું હતું? સંગીતાબેન જલેશભાઈ પટેલ. પટેલ. ઈ ક્યાં રહેતા હતા? ગરીબ માણસ છતાં મેં નવો ફોન લઈ દીધો. બાટલા લાવવા પડે, આખું ગામ સાચી, એક ને આખું ગામ. મારું ગામ નામ કરતા હોય ને. રેશમીબેન છે એને કે હાટા તને કે એવું કીધેલું કે પૈસા પાછા દેવી તો શું તમે એ કહેજો પેલા રાજુ એને ગાળી દીધેલી છે કે તને ખબર છે એની પાસે મોબાઈલ નંબર એને લઈ લીધો એ નંબર નો કહી. રેશમીબેન પંચાલ લખેલું છે. અમદાવાદ ની ઓફિસ છે, બાકી મને મેન વચ્ચે કીધું તમારું ગામ એના મોબાઈલ નંબર. હા હાલો 87 32. જયંતિભાઈ વીરાભાઈ કંટારિયા, ગામ મોરબા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. રેશમીબેન મને રાજુ પણ લઈ ગયા. અત્યારે રાજુ મને શું છે, મને તમે મને થોડા પૈસા રેશમી કે મને થોડા કરો, બાકી બે લોકો નો રોલ છે. તમે જો તમને રૂબરૂ મળવા આવ્યું છે. કઈ વાંધો ના લો, હું રેશમીબેન વાત કરું. સાહેબ એને કહેજો તમે સમજો મારા સાહેબ, જો હું નાનો માણસ કામ કરી છું, હું નારાજ છું એટલે તમે કીધો કે તમે 50% હાલો પૈસા આટા આપી દેતા તો સારું છે કે નહીં? અમદાવાદ નારોલ રહી છે ને? હા હા, ભલે ભલે હાલો. લગ્ન કરવાના હતા ને, તમે કીધું બાઈ નું ગુઠવવાનું હતું, તો ભાઈ કીધું કે રેશમીબેન છે ને એની કીધું થઈ જાય. પેલા મેરેજ થયેલા? મેરેજ થયેલા ના નથી થયેલા. ઉંમર? ઉંમર મારી છે 26 વર્ષ. 26 વર્ષ, બરાબર. શું કામ કરો? હું અત્યારે કારખાનામાં સુપરવાઇઝર છું. કેટલું કમાઈ લો?
મહિને મારે છે ને 70-75 હજાર રૂપિયા નો છે પગાર, સેલેરી. તો ખર્ચો તમે કરી શકો, છોકરીને ઘરની લેવડ દેવડ એ બધું કરી શકો ખરી ને? હા કરી શકું ને. કઈ નઈ, તમારા ફોટો ને બાયોડેટા નાખી દેજો મન. હા પણ એની બરાબર, બધા એમ કે છે બાય પછી વહી જાય એવું મારે ના, ગેરંટી એ પૂરેપૂરી અમે કોર્ટ મેરેજ કરાવી નાખીએ ને. હા કેમ કે એનું કારણ છે પછી ઓલું વહી જાય તો ડેરો થાય. ના વહી જાય અમે કોર્ટ મેરેજ કરાવી નાખીએ. હા એટલે તો મારે બરાબર. હું તમારે મારે તમને મળવું હોય ક્યાં મળી હતું? હું હાલ તો અત્યારે હોસ્પિટલ છું, મારું કાલે એક્સિડન્ટ થયું છે ને એટલા માટે. એમ નહીં, તમારે તમારી ઓફિસ કે તમારું ઘર કેમ પડે? ઓફિસ ને મારું ઘર છે અહીંયા વસ્ત્રાલમાં. વસ્ત્રાલ. વસ્ત્રાલ બરાબર છે. તો આપણે અત્યારે કઈ પૈસા મોકલવા પડે કે પછી? અત્યારે તમારા રજીસ્ટ્રેશન ના ખાલી 2100 રૂપિયા નાખવા પડે. શેના ડિસિશન ના? રજીસ્ટ્રેશન. હા હા બરાબર છે. પછી આ છોકરીના ફોટા બોટા ને એવું કઈ મને મોકલો. હા હા. આ છોકરી ક્યાં ગામની છે? મારી યારે ગોઠવવાનું છે. અમદાવાદ ની છે, પ્રોપર અમદાવાદ ના બધા. એ છોકરી કઈ સમાજ ની છે? બધી સમાજ ની મળી આવું ફાઇનલ લાવે ને, ખાલી એસી એસટી ના હોય. ઓકે એસી એસટી. ઓકે ઓકે. તમારે કાસ્ટ કઈ લાગે? તમે અમે અમે એસી માંથી આવી છે. એસી માંથી બરાબર. તમે? હું પંચાલ છું. પંચાલ. હા બેન એક વાત એવી હતી, તમે કોને નંબર આપ્યો? તમારી અરે હું છે ને સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું, ગામ રામોલથી. રામોલથી. હા તમે છે ને જયંતિભાઈ વીરાભાઈ કંટારિયાનું છે ને તમે 1.5 લાખ રૂપિયાનું કરી નાખ્યું છે ને, તમારી મેટર મારી પાસે આવી છે. એટલે તમારું નામ અને સંગીતાબેન રમેશભાઈ પટેલ કરીને બાય અરે તમે લગ્ન કરાવ્યા હતા ને એના 1.5 લાખ રૂપિયો તમે લીધો છે. સોરી 1.5 લાખ રૂપિયા નહીં. હા જો એના ઓડિયો મારી પાસે છે, એના ફોટા છે, તમારું નામ એડ્રેસ બધું છે. એ વાત સાચી તમારી, 1.5 લાખ રૂપિયા નથી. ઓકે તો એને પૈસા તમે લીધા છે તો આવી રીતે તમે કયો જાતી નથી? અરે એક વસ્તુ એવું છે જ નહીં, એક વખત તમે મારી વાત સાંભળો. અમે જો સામે સામે પક્ષ નું લગ્ન કર્યા બધું ઓકે બરાબર, અમારા એજન્ટ ના વિરુદ્ધ થઈને જે શું નામ છે જયંતિભાઈ એમને અમારા વિરુદ્ધ જઈને છોકરીને મૂકવા આવાય? બેન હું એમ કઉ છું છોકરી ને મૂકવા ગયા બોલું ગયા, તમે કાયદેસર કરાવ્યું હોય તો અટણ તમે મને પૂછો. કાયદેસર એ પણ કઉ છું તો ખરી, અમે બધું કાયદેસર. એ ભાઈ શું કે મારા ઘરે લઈ જઈને લગ્ન કરવા, અમે બધા જ ના પાડતા હતા. અમે કીધું અમે લેવાય છે ત્યાં તમારે મોકલવાની, અમારા પ્રમાણે જ રહેવાનું. તમને એ છોકરી અમે મૂકવાઈ અમે લેવાઈએ. બેન આ સંગીતાબેન પટેલ છે જે લગ્ન કરાવ્યા હતા, ઈ કોની બાઈ છે? ક્યાં ગામની છે એ બાઈ? એ જાલોદ ના છે. જાલોદ? એક જ મિનિટ. જાલોદ ના છે. હા તો ઈ પછી વહી ગઈ તો તમે 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 એના માટે શું એક્શન લીધું? પૂછી જો જયંતિબેન, પોતાને ખબર છે કે અમે કેટલું દોડીએ છીએ. નહીં દોડો છો એ વાત, અમે એમને પરમ દિવસે બોલાયા જયંતિબેન, પણ જયંતિભાઈ પોતે નહીં આવી, બેનને લેવા અમે બોલાયા. તમે મારી અમે એમને એ બેન ને અમે રોકીને રાખ્યા હતા, એમના ગામડે જતા હતા, એમના મમ્મી નો પહેલો તહેવાર હતો કરવા. એમના મમ્મી એને મારી એને હજી એનું મોકલી દેતા હો, કાં એને પૈસા પાછા અપાવી દો, અન્યથા એની બાય. તમે એમના શું થયું? અરે સાહેબ હું સામાજિક કાર્યકર છું, આ મારે કોર્ટ મેટર માં પોલીસ સ્ટેશન માં ફરિયાદ દેવામાં બધું અમારે આ કામ કરવાનું હોય, એટલે મેં અરજદાર તરીકે. તમે અરજદાર તરીકે વાત કરી, વાત સાચી તમારી. હું તમને શું કહેવા માંગુ છું કે અમે વચ્ચે હોય ત્યાં સુધી અમે એમનું ઘર નતું, અમે બધું એગ્રી કરાવ્યા અને જયંતિભાઈ અમે ઓળખીએ બરાબર સારી રીતે, પણ અમે એમને એમ કહ્યું હતું કે જયંતિભાઈ અમે ના આવીએ ત્યાં સુધી તમારે નહીં મોકલવા, તમે અમારા કયા પ્રમાણે રહો તમે એને દબાઈ શકીએ. તમને એને ફોન કર્યો હતો કે આ મારા પત્ની તરીકે મારી યારે નથી રહેતી એવો તમને રિંગ પણ કરી છે, પછી તમે કોઈ રાજુભાઈ કરી છે એના મારફતે એને ધમકી મરાવી. ધમકી મરાય જ નહીં એ, સોરી એ ખોટી વાત છે. એ અમે ક્યારે આમાં બેન બધા એવિડન્સ છે, અમે એમના પરમ દિવ એવિડન્સ વસ્તુ સાચી અમારી જોડે પણ એવિડન્સ છે કે અમે એમને કેટલા સમજાય કે તમે આવો, પણ એ અમને પૂછ્યા વગર એમની બૈરીને પૈસા આપતી વખતે અમને એ ના કરે બરાબર, તમે સમજો. બેન બધી વાત સાચી છે, આ ફ્રોડ કામ કહેવાય ને, તમે કોઈ ગેરંટી વાળું નથી. ગેરંટી વાળું હોય તો નામદાર અદાલતમાં એની અમે દાવો દાખલ કરી દઈએ, તમે સોગંદનામું કરી દો. હાલો અમે તો કઈ તો દીધેલું, અમે તમને પરમ દિવસે લેવાય બોલાયા, કે ભાઈ અમે આ જે વચમાં હતા અને આ બાય એમને શું કીધું તું જયંતિભાઈ કે અમે બધા લગન ને બગન બધું અમારા ઘરે જઈને કરીશું? બધી વાત બરાબર, ઈ બાય ફ્રોડ હોય તો અની ટેપ નો કેસ કરાવો ને. ના હોય ને ફ્રોડ, બેન પોતે છે હાજર માં. તો બેન હાજર માં હોય તો પણ નામદાર કોર્ટ માં આવી જાવ. અમે તો બોલાયા હતા,
તો નામદાર કોર્ટ માં જઈને અમે કરો. એમને કહી તો દીધું, પણ હવે એમના સેન્ટિમેન્ટ પોતે જ, તમે પોલીસ સ્ટેશન ની અરજી લઈને અમદાવાદ લઈ જાઓ, અમે બેન ને તમને સોંપી દઈએ. ના કીધું હોય તો અમે ખોટા સાબિત થાય, પણ અમે કહેલું છે. આ તો હાલો હું આવું છું, હાલો અમે આવી છું, હું જયંતિભાઈ લઈને આવું. હાલો ક્યારે ક્યારે બેન ને લઈને આવો છો, ક્યાં પોલીસ સ્ટેશન માં ભેગું થવું છે? હું તમને 2 દિવસ આલો, કારણ કે કાલે મારા ફોર વ્હીલ પલટી થઈ હતી, તો હું અત્યારે તો મને લાગ્યું છે બધા લાગ્યું છે મારા ફેમિલી બરાબર. તમારાથી ડરી ગયો હોય એટલે ઈ ન આવ્યો. પોતે સપોર્ટ આપું છું, એમને પોતાના ખબર છે, જયંતિબેન પોતાના ખબર. મારા ફોન માં બેલેન્સ નહીં, કાલે એક્સિડન્ટ મારો ફોન બગડી ગયો બરાબર, તૂટી ગયો. સાદા ફોન માં તમે પૈસા મારી વસ્તુ તમે સાંભળો પેલા. એ જયંતિભાઈ ને કેવું છે, એમનું સાચું જણાવે છે. કોઈ પણ આવે નવી બાઈ લાયા હોય ને આપડે, તમે એક સપોર્ટ વિચાર, નવી બાઈ લાયા હોય તો એના ઘરમાં સેટ થતા વાર લાગે. એના ઘરમાં પૂરા વાસણ બી નહીં, જે માણસ બીજી બાઈ છે કરતો હોય, ઈ એના ઘરે વાસણ, એને પાણીપુરી માંગે તો પીઝા ખવડાવે, કેમ કે એને બાઈ ની જરૂર હતી. તે તો 1.5 લાખ રૂપિયા દીધો એને ઠામડા નો હોય. અરે 1.5 લાખ નથી આપ્યો ભાઈ મારા, તમે કેમ નહીં સમજતા? તો કેટલાય બા 1 લાખ રૂપિયા આપ્યા છે, 1.5 લાખ રૂપિયા આપ્યા. 1 લાખ રૂપિયા આપ્યા, અમે 1.5 લાખ લીધા, તો અમે આટલું બધું ના બેસી રહીએ? અરે બેન હું કઉ છું, 1 લાખ રૂપિયા કેમ થાય છે? ગરીબ માણે મજૂરી કરતા 1 લાખ રૂપિયા કેમ થાય છે? અમે મજૂરી જ કરી, અમે એમના માંથી 1 રૂપિયો બી, એમના ખાલી જયંતિભાઈ મને જે 6 હજાર આપે. તમે કઈ લેતા ન હો તો મારી પાસે 2-3 જણ છે, ગોઠવી દો હાલો. અને ગેરંટી વાળી બાય હોવી છે, સોગંદનામા કરી દેજો તમારા હોય. હા હાલો કેદી આવી? હું અત્યારે છું તો કરી, હું હોસ્પિટલ માં. તમે જો ઈ કામ કરતા જો, ગેરંટી વાર હોય તો કોઈની દીકરી છે સામે વાળાની, એની છોકરી, ઈ એની જિંદગી બગડે ને આમાં. એને એક વસ્તુ વિચારવાનું, તમે એ જ વ્યક્તિ જયંતિભાઈ પોતે એમની ફેમિલી માંથી ખોટું બોલીને એમની બૈરી ને મુકવાયા. અમે કેટલું અગ્રહ્યા છું કે તમે ના મુકવા આવશો, ના આવશો, અમે આવીશું ત્યારે આવો. તમે અત્યારે હાલની જ તારીખમાં 2 દિવસમાં તમે અમારો સપોર્ટ ના કરી શકો, તમે એક વસ્તુ સમજો. તમે સમાજ ના કાર્ય કરશો એ પણ હું સમજુ છું તમારું, પણ તમે થોડું સામે તો સમજો. અરે યુટ્યુબ પોલીસ સ્ટેશન. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. આપડે તમે સાંભળો, જો આપડે બંને બાજુ નું, બંને નો રસ્તો કાઢવાનો, આપડે એકલા નું નહીં વિચારવાનું કોઈ દિવસ. કઈ વાંધો નહીં, જો એનું પતિ જતું હોય તો એના પૈસા એને કપાછા પડે, કઈ નહીં બાય એને હોપો. અરે બધું જ કીધું, બધું જ કીધું. કીધું એ ભૂલી જાઓ, કીધું ભૂલી જાઓ, કીધું ભૂલી, કીધું તો અત્યારે અમે કહીશું. સામે માણસ હાજર થવું પડે, તમે તો કેવી વાત કરો. બેન બેન કાર્યકર તરીકે તમે જ્યારે રિંગ કરો, કાર્યકર તરીકે એક વસ્તુ તમે વિચારો, મન જયંતિ આજ મારું નામ જે પણ હોય એમને અમે બોલાય, કેટલા દિવસ થી ફોન કર્યો એમને, પોતાના પૂછ્યું છે. જો બેન બૈરી ને લેવા માટે બોલાય, પણ એમના બી થોડીક તો લાક્ષણિકતા હોય છે કે આપડે બૈરી ને લેવા આવી શકીએ. કીધું કે ના કીધું કે ના આવી શકીએ, તો એમને કહી દે કે આ બેન અત્યારે મારા આવી પ્રોબ્લેમ હતો, હું નહીં આવું. એનું રેકોર્ડિંગ ક્યાં સાંભળો તમે? તમે એ વાત, એનું રેકોર્ડિંગ એવિડન્સ બધું છે ના તમારે? યારે ફોન કર્યો છે, તમારું નામ ઠામ સરનામું બધું છે, પછી એને રાજુભાઈ કરીને કોઈ કે ધમકી મારી ઈ હોય છે. આ સંગીતા બેન રમેશ પટેલ ધમકી નહીં આપી, એક વસ્તુ તમે વિચારો. બેન બધા પુરાવા છે, બેન બધા પુરાવા વાળી વાત કરું છું. હું વાતો કરું ને, અમારી પાસે પુરાવો લીધા સિવાય કઈ વાત ન કરીએ. તમારી યાર જેટલી વાત કરું છું, કેમ કે હું તમને ઓળખતો નથી, હું કોઈને, અમારે તો કાયદાનું જ કામ કરવાનું હોય. સોંપીને અમે છૂટા, એમને પૂછી જોજો તમારો વિષય, તમે ઘર ચલાવો, ઘર થોડો ગમે તે બરાબર. એક વાર આપડે જવાબ, 2 વાર જવાબદારી, ત્રીજી વાર જવાબદારી કોઈ ના લે. આ સંગીતા બેન છે જે છે, એ કોની દીકરી છે? એમના પપ્પા ની દીકરી હશે. નામ બોલો, તમે કર્યું હતું તેના બાપ ને ઓળખતા છો ને? સંગીતા બેન આખું નામ બોલો છો ને એનું? એક કામ કરો, હું તમને જો બેન ન્યા થાય આવી કોના કોઈની ઘરવાળી છે? કોઈની ઘરવાળી ના હોય ભાઈ, એમના એમના હસબન્ડ ઓફ થઈ ગયા, તમને મેરેજ સંગીતા બેન રમેશ પટેલ નામ આવે છે. બેન રમેશ સંગીતા બેન, એક વસ્તુ તમે મારી વાત સાંભળો. હાલો હા
જયંતિ પૈસન એમને કહી જયંતિબેન બસ કાપી દેજો નાખો. આ સંગીતા બેન કોની દીકરી છે કે પેલા એ જયંતિબેન કાપી નાખો. મિનિટ હું તમને જોઈન. ના 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 બેન જોઈન ને આમાંથી બોલો તમ તમને ખબર તમે આટલું બધું કામ કર્યું. તમને આપણે કોઈ છોકરી ઓળખતા ને આપણને બધા બતાવતા ને ઓળખતા ને તમે ઓળખતા નથી એટલે તમે મતલબ તમે ઓળખતા નથી ને કોકની છોકરી તમે પરણાવી જોઈએ કેવી રીતે થાય કેમ આપણે આવી રીતના બધા વાતો બતાવ આપણે એના ઘરે ના અટાણે મને સાંભળી. હું તમને બેન જો જયંતિભાઈ કેમ ઓળખો છો કેમ કે જયંતિભાઈ પાસે તમે કર્યું છો જયંતિભાઈ ને તમે ઓળખો તો આ સંગીતા બેન ને આખું નામ ક્યાં ગામની છે. અરે ચાલો ગામના છે સંગીતા બેન રમેશભાઈ એમનું નામ છે જોઈ લો રમેશભાઈ. ઈ તો આવે છે ઓલામાં નામ બામ ને મોબાઈલ લઈ એને નવો લઈ દીધો ની મોબાઈલ લઈ પાછો લઈ લીધો એટલે બધું ઈ ખોટી મેટર છે બેન. અલગ કઈ વાંધો નહીં તમે સોલ્યુશન એક મિનિટ શું આ એને નવો મોબાઈલ લઈ દીધો તો ને સંગીતા બેન ને નવો મોબાઈલ પણ લઈ દીધો તો. એક વસ્તુ તમે વિચારો મારી વાત તમે કોઈ જયંતિભાઈ ના બી સાઈડ માં ભલે તમે તમારા ઓળખીતા કોઈ ના વિચાર સપોર્ટ આપડે આપડી વાઈફ લાય ને તેનું બધું પૂરું કરવું. પણ આ જયંતિભાઈ પોતે મને ફોન કરી છું કે ત્રણ દિવસ માં હું ઘટી ગયો તમે કઈ એવી એમ 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 તમે એવી છટકવાની વાતો કરો માં ત્રણ દિવસ ની અંદર હું ઘટી ગયો હોય ત્રણ દિવસમાં તો માણસ તેલ નો ડબ્બો એનો પતે. ત્રણ દિવસ માં હું થોડોક ટાઈમ આપો. હા એમ તમે એવું નો ત્રણ દિવસ એટલે આવ્યા ભેગી એને ખાટલા થી પાટલા બેડી ભાઈ ત્રણ દિવસ માં તો એને જે કઈ મેકઅપ કર્યો એ નો વિખાય મેકઅપ ત્રણ દિવસ નો વિખાય. એક વસ્તુ કહું જયંતિભાઈ ફોન કરી છું કે મારા કપડા ના ધોયા મારું આમ ના કર્યું બે દાડા બેન એક કપડું જે પહેર્યા હોય ને ત્રણ દી માં તો કાઢવાય નથી હોતા બીજે દીધે નાય છે ત્રણ દી માંથી કપડા ધોવાની વાત ક્યાંથી આવી મહિનો દી. જયંતિભાઈ પોતાની વાત કરો તમે એમના કપડા ના ધોયા તમને ના ફોન કરે બેન ત્રીસે દી બાય વહી ગઈ એમાં કપડા કઈ ધોયા હોય બાય વહી નહીં ગઈ બાય નહીં વહી ગઈ. આ વસ્તુ તમે ખોટું બોલો છો બાય વહી એ જયંતિભાઈ પોતે મુકવાયા છે મારી વાત એમાં અમારો બી ગુનો નહીં. જયંતિભાઈ ને બોલાવો તમે તમે પહેલા દેખાણો તો પેલા એની બાયોડેટા જાણવી હતી જો અમે તારા ઘર ના પરિવાર ને કારણ કે એ મને શું કે પેલા રાજુભાઈ ને શું કે પેલી સંગીતા ને શું કે બધા ને અલગ અલગ ફેરવતા હતા તમને ખબર છે અમે પેલી સંગીતા ને કેટલું બોલ્યા છું કેટલું એના ઘરે જઈ જઈને ઝઘડા કરીએ. તમે સંગીતા ને બોલ્યા હોય એવું રેકોર્ડિંગ મને મોકલો તો તમે ઠપકો દીધો. હું મારા ફોન માં રેકોર્ડિંગ નહીં રાખતી મારો ફોન તો તૂટી ગયો કાલે. કઈ એમ તમે વાતો કરો ઠપકો દીધો એ બધી ખોટું નડો આપણે કઈ એક વસ્તુ નો પુરાવો આપો વાંધો ને એમનું પતા. હેલો ઉમર છે ને આને મારી હારે આવું હેલો મેં એને પેલા હું પૂછું એટલું બોલો એલા કાકા તમે સીધું ચાલુ કરી દો માં. હા બોલો રેશમી બેન અરે વાત થઈ ગઈ. હા બરાબર અને રેશમી બેને કીધું કે ભાઈ મને બે દિવસ નો મુદત આપો હું બે દિવસ માં બધું કરી દઉં છું. એટલે કા તમને પૈસા પાછા આપશે ને કા તમને બાય આપશે તમારે બાય જોઈ છે કે પૈસા બાય માં રે એમ તો નથી એને પૂછી દેજો. એને હું પૂછે તમે એની ભેગારી હશે તમને ખબર હોય ને તમારી યારે પત્ની તરીકે એટલે એ પાછું ખોટું બોલીને વહી જાય છે તો મને પાછા મારા જેલ ના હરિયા ગણવા રે ને પછી મારી માતા કમ્પ્લેટ કરશે અમારી છોકરીને મારી નાખે કઈ વેચી નાખે એવું કરે ન કરે મનસુખભાઈ બધી વાત સાચી છે. તો તમે એટલા માટે હું બીવું છું એટલા માટે હું બીવું છું અડધા પૈસા આપણને તો હું લઈ લે લ્યો કો. અરે એટલે એવું છે ભાઈ તમે ફોટા મોકલી દો અને એ રેશમી બેને એવું કીધું કે ભાઈ મારે કઈ એક્સિડન્ટ થયું છે ને હું અત્યારે દવાખાનામાં છું એટલે કે બે દિવસ નો મને ટાઈમ આપો. પોલીસ વાળા એ વાત કરી તો પોલીસ વાળા ની મરી એને એમ કીધું કે મારો છોકરો બીમાર છે 10 દિવસ નો મને ટાઈમ આપો એને આજે મહિનો થઈ ગયો. હા બાનો તો દીધા જ કરે છે સાહેબ કઈ વાંધો ના સોશિયલ મીડિયા છે એને ન્યા કણે આમાં તો જાય હમણાં યુટ્યુબ માં આવશે તમે નાખો. હાલો તમારા ફોટા મોકલો ને યુટ્યુબ માં ચડાવી છી. હા વાંધો નહીં ચડાવો તમે તો મારા મંજૂર છે સાહેબ. હાલો કઈ વાંધો નહીં તમે ફોટા મોકલો તમારી યારે લગ્ન કર્યા હતા એ બાઈ ને તમારા દઈ ને હારે ફોટા મોકલો અને આ રેસ